વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। કોરોનાનું જોર ઘટતા હવે મૃત્યુદર પણ ઘટી રહ્યો છે। શહેરના ખાસવાડી સ્મશાનમાં ચિતાઓ રાત દિવસ ધગધગતી રહેતી હતી, જે ચિતાઓ હવે દિવસ દરમિયાન ખાલી દેખાઈ રહી છે। શહેર માટે ખૂબ આનંદની વાત છે કે કોરોનાની બીજી લહેરમાં હાલ દાખલ દર્દીઓની સંખ્યામાં એપ્રિલ માસની સૌથી વધુ દર્દીઓની સામે હવે માત્ર 50% દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ છે। જીવલેણ બનેલા કોરોનાએ અનેક દર્દીઓના જીવ લીધા છે, જેની સાક્ષી આ ખાસવાડી સ્મશાનની ચિતાઓ છે। હાલ જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે ફ્રન્ટલાઇન વોરિયર્સ, મેડિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। તંત્રએ હંગામી ધોરણે ઊભા કરેલા ડોમ હોસ્પિટલ પણ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે, જે અંગે આજે વધુ માહિતી ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી। કોરોનાની જે બીજી લહેર હતી એમાં હાઈએસ્ટ 11,086 જેટલા દર્દીઓ દાખલ હતા, એ આજની તારીખે 5,621 જેટલા દર્દી દાખલ છે। એટલે કહેવાય કે લગભગ અડધો અડધનો ઘટાડો થઈ ગયો છે। જ્યારે કોરોનાના કેસની જે ઇન્ડોર કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, આઈસીયુ પરનું ભરણ ઘટ્યું છે, વેન્ટિલેટર પણ આજની તારીખે દરેક હોસ્પિટલમાં ખાલી છે, અને બીજા વેવના જ્યારે ડાઉનવર્ડ તરફ પીક તરફ ચાલી રહ્યા છે, ત્યારે ફરી વખત મ્યુકોરમાઇકોસિસ માથું ઊંચક્યું છે। મ્યુકોરમાઇકોસિસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। વડોદરા કેસમાં આજની તારીખે લગભગ 250 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસ સારવાર હેઠળ છે। તંત્ર રાહતનો શ્વાસ ભરી રહ્યું છે, કારણ કે જે રીતે ગયા મહિને એપ્રિલ મહિનો ખૂબ કપરો સમય હતો, એ દરમિયાન દર્દીઓના મૃત્યુદરમાં પણ વધારો થયો હતો। આજે લગભગ 45% જેટલા દર્દીઓમાં ઘટાડો નોંધાતા મૃત્યુદરમાં પણ સ્વાભાવિક રીતે ઘટાડો નોંધાય, અને આજની તારીખે આપ સૌ જાણતા હશો કે જે વડોદરા શહેર અને રૂરલની ચિતાઓ છે એમાં પણ જે પહેલાં ભીડ જોવા મળતી હતી એ જોવા નથી મળતી, અને એ પણ ખાલી દેખાઈ રહી છે। ખરેખર વડોદરાવાસીઓ માટે ખૂબ આનંદના સમાચાર છે। આશા રાખીએ કે આવનારા 15-20 દિવસમાં કોરોના કેસમાં પુષ્કળ ઘટાડો થાય અને તંત્ર ફરી પૂર્વવત બને અને રાબેતા મુજબની આર્થિક ગતિવિધિમાં પણ વેગ આવે, અને આવનારા દિવસોમાં તંત્ર રસીકરણ માટે પોતાનું પૂરેપૂરું જોર લગાવશે, જેથી કરીને ત્રીજા વેવથી બચી શકાય। સર, પરિસ્થિતિ ધીમે ધીમે થારે પડતી જણાઈ રહી છે, તો તંત્ર કેવું અત્યારે અનુભવી રહ્યું છે? તંત્રી અત્યારે ખૂબ રાહત અનુભવી રહ્યું છે, અને વડોદરા શહેરના તમામ તબીબો, નર્સો અને સફાઈ કર્મચારીઓ લગભગ છેલ્લા 14 મહિનાથી, પછીમાં 2-3 મહિનાનો આરામ મળ્યો, ત્યારબાદ પાછું ફરી બીજી લહેર ચાલુ થઈ, અને આખો એપ્રિલ મહિનો દિવસ રાત જોયા વગર તમામ તંત્રએ કામ કર્યું છે। તંત્રના તમામ અધિકારીઓ, પછી ઓએસડી ડૉક્ટર વિનોદ રાવ હોય, કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, પોલીસ કમિશનર હોય, અને તથા અમારા તમામ કોર્પોરેશનના અધિકારીઓ તથા તમામ તબીબો સુપ્રિન્ટ જે દિવસ રાત ખડે પગે વડોદરા શહેરની જનતાની સેવા કરી છે, આજે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં જે આજુબાજુ હંગામી ધોરણે ટેન્ટ ઊભા કર્યા હતા, ખાસ કરીને યજ્ઞ પુરુષ પર ગોત્રીના એમાં, અને એ બધા ટેન્ટ આજે વરસાદની સિઝન હોવાના લીધે ધીરે ધીરે બંધ કરી રહ્યા છે, અને આજની તારીખે જરૂર પણ નથી, અને બંને હોસ્પિટલો, SSG હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ તથા સમરસ હોસ્પિટલના તમામ દર્દીઓ આરામથી સમાવી શકાય એવી પરિસ્થિતિ છે। એટલે ખરેખર તંત્ર પણ રાહતનો શ્વાસ લઈ રહ્યું છે, અને આશા રાખીએ કે હજુ પણ વધુ જે 1 વર્ષથી તબીબો કામે ચડ્યા હતા એમને થોડો આરામ મળે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।